આપણા અતિથિ એટલે કે મહેમાનનું પણ સ્વાગત કરીએ. આપણા મહેમાન આજે છે રુઝાન ખંભાતા. રુઝાન, આપને નમસ્કાર. નમસ્કાર, કેમ છો? હેલો એવરીબડી. મિત્રો, રુઝાન ખંભાતાનો પરિચય આપવો હોય તો કદાચ એક વાક્યમાં ન આપી શકાય, સાચી વાત ને? ના ના, એવું નથી. ના, એટલે ઘણી બધી પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા છે અને એથી પણ વધારે એક વ્યક્તિ તરીકે પણ આપણે જેને માણવા જેવા અને મળવા જેવા એવા વ્યક્તિ છે. અને આપણે બધા એમની વાતો આપણે એમની ખરા અર્થમાં માણીશું એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિના ઘડતરની વાત કરીએ ત્યારે રુઝાન આપ કહેશો કે બાળપણનો એક મહત્વનો રોલ અથવા ભૂમિકા હોય. તો તમારા બાળપણની વાત તમારા શબ્દોમાં અમારા શ્રોતા મિત્રોને કહેશો. બાલપણમાં તો એવું છે કે તમે યાદ કરો છો તો એકદમ બધું યુ ગો બેક ઇન દેટ એન્ડ નોસ્ટેલ્જિયા ફિલિંગ આવે કે જ્યારે આપણે શું કહેવાય નાના હોઈએ ત્યારે ઘરના લાઈફના જે થોટ્સ હોય એ બદલાઈ જાય જેમ મોટા થતા જઈએ. બરોબર. હું નાની હતી ત્યારથી એટલે અમારું પૂરું ફેમિલી અમને એવી રીતે, મારા એક મોટો ભાઈ છે એક મોટી બહેન છે એટલે અમને બધાને એક તો ઇક્વાલિટીમાં મોટા કર્યા છે. ભાઈ બહેનનો કોઈ તફાવત નહીં, એ તો તમને દેખાઈ જ રહ્યું છે. બરોબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે પેરેન્ટ્સે શીખવાડ્યું હતું કે સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. બહુ સરસ. એટલે જે થોટ પ્રોસેસીસ છે એકદમ સિમ્પલ વાળા છે કે આપણે સાદાઈથી જીવવું છે, પણ યુ નો આપણું જે નોલેજ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પપ્પા મમ્મીએ હંમેશા નોલેજ પર ભાર આપ્યો હતો કે જ્ઞાન ઇમ્પોર્ટન્ટ રહેશે જિંદગીમાં, તમને આગળ જ્ઞાન લઈ જશે, તમારા વિચારો લઈ જશે, તમારી સાદગી તમને આગળ લઈ જશે. એટલે જ્યારે નાનો હોય ત્યારે આપણને બધાને શો ઓફ કરવાનું બહુ ગમે, પણ એને એ વખતે પપ્પા મમ્મી આ શીખવાડે તો આપણે સમજ બી ના પડે. પણ જેમ જેમ મોટા થયા એમ તેમ ખ્યાલ ગયો કે ના, એમને આપણને જે ડાયરેક્શન બતાવ્યું હતું એ ડાયરેક્શનના લીધે આજે અમે બહુ સુખી છીએ, કંઈક સોસાયટીને ફરી આપી શક્યા છીએ. એટલે આ મારી સૌથી પહેલી બાલપણની યાદ છે. પછી બીજી એક મસ્તીખોરની યાદ છે, કારણ કે મને નાની હતી ત્યારે ટોમબોય કહેતા હતા. બરોબર. મને મસ્તી કરવા બહુ ગમતી હતી, પણ હું પોઝિટિવ મસ્તી કરતી હતી. પોઝિટિવ એટલે શું કે ટીચરોને હેરાન નહીં કરવા. યુ નો નોર્મલી ઘણા લોકો કહે કે અમે મસ્તીમાં ટીચર પર ચોક નાખતા હતા. ના, એવું કોઈ દિવસ નહોતા કરતા. મારા માટે તો ટીચરો પ્રોફેસર્સ પૂજનીય હતા. બરોબર. કારણ કે અગેન ફેમિલી શીખવાડ્યું હતું કે રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. બરોબર. હજી યાદ છે કે ઘરમાં એવું કહેવામાં આવે કે કોઈ બી આવે તો તરત તમારે ઉભા થઈ જવાનું, એલ્ડર આવે તો જગ્યા આપવાની. યુ નો સો લોટ ઓફ ડિસિપ્લિન. આઈ એમ કમિંગ ફ્રોમ વેરી ડિસિપ્લિન ફેમિલી. મારા પપ્પા હોમગાર્ડના અમદાવાદના કમાન્ડન્ટ હતા એટલે સખત ડિસિપ્લિન હતી. એ વખતે ડિસિપ્લિન નહોતી ગમતી, ઓનેસ્ટલી સ્પીકિંગ. સાચી વાત. પણ હવે એ ડિસિપ્લિનના લીધે આઈ સેડ કે વી ઓલ આર સો હેપી અબાઉટ દેટ. અને હવે જયારે બીજા પાસે ડિસિપ્લિન નથી હોતી, આ બીજું બાળક ડિસિપ્લિન નથી હોતું, તો આપણને મનમાં થાય છે કે મા બાપ નહીં શીખવાડતો હોય. અને જો જમાનો બદલાયો છે, પણ મારું એવું દ્રઢ માનવું છે, અગર આજે પેરેન્ટ્સ સાંભળતા હોય તો મારે એ લોકોને ખાસ એવું દ્રઢ માનીને કેવું છે કે ઘણી વાર આપણને એવું શીખવાડવામાં આવે છે કે તમારે બાળકોને ફ્રેન્ડ્સ બનાવી રાખવા છે, પણ થેન્ક્સ કે મારા પપ્પા મમ્મીએ મને ફ્રેન્ડ્સ નહોતી બનાવી, મને ડિસિપ્લિનમાં મોટી કરી હતી. કારણ કે ઘણી વાર ફ્રેન્ડ્સ તો આપણે 1-10 મળી જશે, પણ જે મા બાપ જે રીતે આપણને મોટા કરે, ઉછેરે, જે ડિસિપ્લિનમાં રાખે, જે શીખ આપે, યુ નો ગભરાઈને નહીં. કારણ કે ઘણી વાર આપણા ફ્રેન્ડ્સ બી આપણને મિસગાઈડ કરે, ટેક માય વર્ડ્સ ફોર ઇટ. પણ મા બાપ આપણને જિંદગીમાં આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ, હું તો કહું તો મા બાપ જ છે જે આપણને રાઈટ ડાયરેક્શન આપે છે. કારણ કે એ લોકોને નિસ્વાર્થ છે, એ લોકોને કોઈ સ્વાર્થ નથી કે ભાઈ એ લોકો તો હાલતી ઈચ્છે છે કે આપણી જિંદગી એ લોકોની જિંદગી કરતા સારી જાય. એક્ઝેક્ટલી. અને એઝ પર ટાઈમ ચેન્જીસ, જેમ જેમ જમાનો બદલાય છે એમ એમ આપણે ચેન્જ થવું જોઈએ. એટલે જે ફ્લેક્સિબિલિટી મને શીખવાડી હતી, કીધું હતું કે રુઝાન રિજિડિટી હોય આપણને લેટસ કે પેલું બહુ જૂની કહેવત છે પણ હંમેશા સત્ય છે કે ઝાડ અગર તત્તાર ઊભું રહેશે તો એ તૂટી જશે, પણ અગર એ બેન્ડ થતું રહેશે તો એ નહીં તૂટે વાવાઝોડામાં બી. બરોબર છે. એટલે આવું બધું શીખીને મોટા થયા છીએ. અને પપ્પાથી ખાસ એ શીખી કે હાર્ડવર્ક કરવાનું. હવે થોડું ચેન્જ કરીને સ્માર્ટવર્ક વર્ડ યુઝ કરીશ, પણ પપ્પાના ટાઈમે તો હાર્ડવર્ક જ હતું. અને એટલે હાર્ડવર્ક એટલે યુ નો ફ્રોમ ધ ગ્રાસરૂટ લેવલ કામ કરવાનું. ઘણી વાર આપણે એવું થાય આપણને શેઠઈ આવી જાય, ઘરમાં ગાડી નોકર હોય તો આપણને થાય કે ભાઈ આપણને શી જરૂર છે આ બધું કરવાની, એસી હોય તો શું જરૂર છે. પણ એ બધું બી શું કે ધૂપ છાંવ શીખવાડી દીધી હતી. ના, એટલે એ એક પ્રકારના વેલ્યુઝ તમારામાં ઇન્કલકેટ કરવા. ગાડી હોય તો એ ચાલતા મોકલે, એટલે યુ નો યુ આર એક્ઝેક્ટલી યુ હિટ ધ નેલ કે ઇન્કલકેટ કરવા તમારા વેલ્યુઝ. ઘણી વાર આપણને થાય કે ગાડી છે તો એ ચાલતા કેમ મોકલે છે, પણ ચાલતા જાય એટલે અહેસાસ થાય ને ખબર પડે કે ચાલવાનું કોને કહેવાય. એસી હોય ને પંખો જ મળે તો ખબર પડે કે હાઉ ડુ યુ વેલ્યુ દેટ. ફ્રીજ હોય ને તમે માટલાનું પાણી પીવું, અત્યારે તો આયરની ઓફ લાઈફ છે કે ઘરમાં ફ્રીજ હોય પણ તો આપણું ગળું સપોર્ટ ના કરેલા આપણે માટલાનું જ પાણી પીવું પડે.
તો સી ધીઝ આર ઓલ ધ થિંગ્સ આ બેલેન્સ કરીને અમને મોટા કર્યા. હાર્ડવર્ક માટે પહેલાથી શીખવાડ્યું હતું કે પોતે કામ કરવું પડશે. તમે વિચારશો કે લોકો તમારા માટે કામ કરશે તો ભૂલી જજો, પહેલા તમે કામ કરશો તો લોકો તમારા માટે કામ કરશે. સાચી વાત છે. એટલે આ બધું મને બિઝનેસમાં આપણે આગળ વાત કરશું એટલે કહીશ કે કઈ રીતે કામ લાગ્યું. હું 10th સ્ટેન્ડર્ડમાં હતી તો 10th પછી ટુ બી સ્પેસિફિક મને થયું કે મારા પપ્પાની ફેક્ટરી છે કલોલમાં, તો રોજ અમે 45 મિનિટ્સ લાગી એ વખતે તો જતા 45 મિનિટ્સ 1 અવર, અને ફેક્ટરી જવાનો મને શોખ ચડ્યો. એ શોખ એટલે ચડ્યો, આપણે એ જ્યારે 10th ત્યારે એ માઇન્ડસેટમાં એવું હોય કે શોખ એટલે ચડે કે ફ્રેન્ડ્સોને શો ઓફ કરશું, દેખાડશું કે મારા પપ્પાની ફેક્ટરી જોઉં છું, ત્યાં જઈને મસ્તી કરશું. બન યુ નો પેરેન્ટ્સ આર ઓલવેઝ વાઇઝર બ્રિલિયન્ટ ધેન યુ આર, એટલે મને ફેક્ટરી તો લઈ ગયા, પણ યુ નો શોપ ફ્લોર પર ઊભા રહેવાનું, બેસવાનું ના મળે, 12 કલાક ઊભા રહીને વર્કર્સ જોડે કામ કરવાનું, એટલે એ પેલી બધી મસ્તી તો આડી અવળી થઈ ગઈ. અને ઇન રિયલ સેન્સ બિલકુલ રગડવાનું, આઈ યુઝ ધેટ વર્ડ રગડવાનું. અને એ વખતે પપ્પા કહે કે યુ નો પેલા હીરાને રગડે તો પોલીસ થાય, આપણને સમજ નથી આવતી, આપણને તો મનમાં થાય કે અરે અરે ક્યાં ફસી ગઈ. પણ હવે બધું થાય છે કે જે શું કે આગળ ફ્રન્ટ લાઈન પર ઊભા રહીને કામ કરો, ગ્રાસરૂટ પર કામ કરો, તો બાય ડિફોલ્ટ પીપલ વિલ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ યુ, પીપલ વિલ સ્ટાર્ટ સીઈંગ કે ના પોતે બેન કામ કરે છે, ભાઈ જે બી કામ કરે છે. એટલે યુ નો આ બધું આ બધી બચપનની યાદો છે. પણ બહુ જ સરસ તમે જે વાત કરી કે આપણે કુંભાર એક માટલાને ટપકારે, આપણે જેને ટપકારે કહીએ તો જ માટલું ઘડાય, મજબૂત માટલું બને, મજબૂત બને. આ બહુ સરસ બોલ્યા તમે, કારણ કે આજની તારીખમાં શું થયું છે ખબર છે, અમારે ત્યાં લોકો જયારે જોબ કરવા આવે ને, આપણે તો યુ નો કામ વખતે થોડા રફ હોઈએ, કામ આઈ એમ વેરી ડિસિપ્લિન એન્ડ રફ ઇન કામ, કે કામ ના થાય તો યુ નો થોડું આગળ પાછળ બોલી બી લેવાય, એવું કઈ નહીં એવું કહી દે, એવી ગાળો ના બોલીએ, પણ ઘોડો ગધેડો તો થોડી ગાળ કહેવાય બરોબર, પણ એવું બોલી બી લઈએ તો એને ખોટું લાગે કે મારા પપ્પાએ મારા મમ્મીએ મને નથી કહ્યું તમે કહો છો. એટલે યુ નો એકદમ પેલા છોકરાઓ પપલું બનાવીને મોટા થાય છે. એટલે તમે જે કહ્યું ઘડવાનું વાત એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે ટપલા મારવાની વાત કરી, આઈ સ્ટીલ રિમેમ્બર કે સ્કૂલમાં હું મસ્તી કરું, નાની મોટી તો મસ્તી થાય ને, સાચી વાત, તો પપ્પા મમ્મીને બોલાવે, પેરેન્ટ્સ ટીચર્સ બોલાવે, તો મારા પપ્પા એમને કે મમ્મી કહે કે અમારા બદલે 2 વધારે મારજો, એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારના પેરેન્ટ્સ એવું થઈ ગયા છે કે મારા છોકરાને કેમ માર્યું કરીને અમે તલવાર કાઢીને ઉભા રહી જાય બિચારા ટીચર્સ ઉપર. એટલે યુ નો સો આઈ વુડ રાધર સજેસ્ટ કે લેટ અસ એટલે કદાચ યોગ્ય ઘડતર કદાચ ન પણ થાય. એક્ઝેક્ટલી, તમે ના કહો ટપલો, એ મને બહુ વર્ડ યુઝ ગમ્યો, માટલાને ટપલો મારો તો સ્ટ્રોંગ થાય, એવી રીતે બાળકોને થોડા ટપલા ટુપલા મારવા જ જોઈએ નોટ. અને એનાથી સાચું કહું તો તમારામાં ફાઇટિંગ સ્પિરિટ આવે છે. મેં ચીજ જોઈ છે કે મને આ રીતે મને ઉલતી ચેલેન્જિંગ સ્પિરિટ હતી, કે કારણ કે ઘણી ચીજ મેં એવું કહી કે આમ પડી જઈએ તો કે વાંધો નહીં સારું થયું વાગ્યું શીખે તું, એવી સ્પિરિટ આવે. એવું ના કરે મારા યુ નો પેલા તમે નોર્મલી શું કહેવાય પેલા તમે જમીનને માઈન કહો મારા દીકકાને માર્યું, અરે શું દીકકાને માર્યું, દીકકાનું આગું તો કઈ દીકકાને થઈ નથી કે ભગવાન આપણને આટલા અટ્ટાકટ્ટા બનાવ્યા છે. એટલે યુ નો ઓલ ધીઝ થિંગ્સ મેક અ લોટ ઓફ ડિફરન્સ. તમે જ્યારે નાના હો ખબર ના પડે, પણ યુ નો અત્યારે મોટા થયા છે તો યુ નો સબકોન્શિયસ માઇન્ડ એ બધું આપણે બધા શીખ્યા છીએ. એટલે જે સબકોન્શિયસ માઇન્ડમાં જાય, જાણે કે ઘણી વાર મમ્મી કે કંઈક કે આ રુઝાન તો કરી લેશે, રુઝાનથી તો થઈ જશે, યુ નો જ્યારે તમને આ કહેવામાં આવે એટલે તમારામાં અંદરથી એક કોન્ફિડન્સ આવતો રહેતો હોય કે હા હું કરી શકીશ, પપ્પા મમ્મી કે જ કરી શકીશ, એન્ડ ધેન યુ સ્ટાર્ટ ડિલિવરિંગ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજની તારીખમાં યુ વી ઓલ નો કે ખાલી વાર્તાથી કોઈનું પેટ ભરવાનું નથી, ઇટ ઇઝ યોર ડિલિવરી, યોર ઇમ્પ્લિમેન્ટેશન, યોર એક્ઝિક્યુશન વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બહુ સરસ.